કળિયુગના અંતની અંદર એક ભાગવત નામનું પુરાણ આવશે અને જે કોઈ જીવ ભાગવતના દર્શન કરશે ને એને મારા દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થશે. ભગવાને પોતાની સર્વશક્તિને ભાગવતમાં મૂકી છે. શ્રીમદ શબ્દ તેથી બે જગ્યાએ જ લાગે છે, એક શ્રીમદ ગીતા અને એક શ્રીમદ ભાગવત. બીજે ક્યાંય શ્રીમદ શબ્દ લાગે જ નહીં. શ્રીમદ નો અર્થ બતાવ્યો છે એક સ્વયં ભગવાનનું સ્વરૂપ છે અને એક સ્વયં ભગવાને ગાયેલું છે. ગીતા ભગવાને ગાય તેથી એની આગળ શ્રીમદ શબ્દ લાગ્યો અને ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે એટલા માટે શ્રીમદ શબ્દ લાગ્યો છે. મત્સતે મહતે ચિંતામ તામ શ્રુત્વા સુખમાવહ. ભગવાને લખેલું છે જે કોઈ માણસ ભાગવતના દર્શન કરશે, ભાગવતને માથું ઓદાળશે અને ભાગવતની વાતોને માથામાં લાવશે અને ત્રિવેણી સંગમનું ફળ પ્રાપ્ત થશે. ભાગવતમાં બધી વસ્તુ પરમાત્માએ મૂકી છે. સપ્તાહ શ્રવણેન તેન સર્વેભ્યો અધ્યગમ કૃતમ સાધનાનિ તિરસ્કૃત્ય કલો ધર્મો અયમીરતિહ. મનુષ્યના તમામ પાપોને નષ્ટ કરવા માટેનું સરળ અને સીધું સાધન કોઈ હોય તો 7 દિવસની આ ભાગવતની કથા છે. અને ન સાંભળીએ તો અન્યથા વૈષ્ણવી માયા, ભગવાને બનાવેલી જે માયા છે એ આપણને પરેશાન કરે છે. બધી માયામાંથી બચવા માટે ભગવાનની કથાને સાંભળવી જોઈએ. ભગવાનની કથા જિંદગીની અંદર થતા રહેલા કામ ઉપર, જિંદગીમાં થતા રહેલા ક્રોધ ઉપર અને જિંદગીમાં થતા રહેલા અનેક પ્રકારના અનિષ્ટ કર્મોની ઉપર વિજય મેળવવાનું કામ કરે છે. ભાઈ એક વાત એ પણ કરી કે ગાયનું દૂધ તમે પીવો તો તમારા મનની અંદર થતા રહેલા જે વિકારો મય વિચારો છે એ બધા નષ્ટ થઈ જાય છે, તમારું મન શુદ્ધ થાય છે. વિજ્ઞાન પણ કહે છે ગાયનું દૂધ તમે તમારા દીકરાઓને પાવ તો એની બુદ્ધિ તાઇલ બુદ્ધિ થાય છે, એની એક પાઠી કહેવાય. અને એક પાઠી એટલે એક જ વખત વાંચે અને યાદ રહી જાય. અંદર ઉત્પન્ન થતા રહેલા વિકારોને નષ્ટ કરવા માટે પ્રભુ નામ સ્મરણ છે. ભગવદ નામ લેવામાં આવશે, ભગવાનની કીર્તિને સાંભળવામાં આવશે તો મનુષ્ય છે એ માયાના બંધનમાંથી મુક્ત થશે. આ નામ કથા ગાતા હતા ત્યાં હાથમાં કરતાલો ખકડાવતા ખકડાવતા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પધાર્યા છે. નાચતા નાચતા આવડે છે. ભક્તે સ્વતા તરુણ ગૃહિતવા પ્રેમે કરૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે કિ નામા ચાગતા ભાગવતાર્થ ભૂષામ સુચારવેશામ દદશુ સદસ્યાહ કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ મધ્યે મુનિનામિતિ તર્કયંતઃ. હાથમાં કરતાલો ખકડાવતા ખકડાવતા જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાણીની સાથે આવ્યા. પધારેલા ભક્તિ મહારાણી અને જ્ઞાન વૈરાગ્યનું સન્માન કર્યું. કુમારોએ ભક્તિ મહારાણીનું સન્માન કર્યું. ભક્તિ મહારાણીએ નારદજીને નમસ્કાર કર્યા. ધન્ય બન્યા અમે બાપજી, આપે કથાના દોરથી અમારા જ્ઞાન વૈરાગ્યને જગાડ્યા. નારદજી કહે મારું કશું છે નહીં, જે કાંઈ છે એ બધું આ કુમારોનું છે. આપને નમસ્કાર કરવાની ઈચ્છા હોય તો આ કુમારોને નમસ્કાર કરો. હાથ જોડી ભક્તિ મહારાણીએ કુમારોને નમસ્કાર કર્યા. અને પછી સનત કુમારોને પૂછ્યું બાબુજી બતાવો તો સહી, હવે અમે એવી જગ્યાએ રહીએ જેથી કરીને ફરી વખત અમને કોઈ નષ્ટ ન કરી શકે, અમારા જ્ઞાન વૈરાગ્ય છે પુનઃ નિર્માલ્ય ન થાય, એટલા માટે આપ જગ્યા બતાવો. અને ભાગવતમાં ભક્તિને જ્ઞાનને અને વૈરાગ્યને રહેવા માટેની 3 જગ્યા આપી છે. ભક્તિષુ ગોવિંદ સ્વરૂપ કત્રે
प्रेमेक दत्री भवरो गहंत्री सात्वं च तिष्ठस्व सुधर्य संश्रया निरंतरं वैष्णवमानसा। भक्ति ने रहेवा माटे नी जग्या पेली आपी छे ये हृदय छे। हृदय नी अंदर भक्ति नो वास छे, ज्ञान नो वास मानस नी बुद्धि नी अंदर छे, अने वैराग्य नो वास ए मानस ना मन नी अंदर छे। शरीर थी वैराग्य आवे निष्कुळानंद स्वामी कहे छे, त्याग न टके वैराग्य विना, कोटि करोने उपाय, त्याग न टके वैराग्य विना, ऊपर थी वैस वैराग्य नो पण माहे मोह भरेलो। यदी वैराग्य ने रहेवानी जग्या छे ये मानस ना मन नी भूमिका छे, ज्ञान ने रहेवानी जग्या ये मानस नी बुद्धि मां छे, અને ભક્તિને રહેવાની જગ્યા છે એ માણસના હૃદયની અંદર છે। ત્રણ જગ્યા આપવામાં આવી, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય। હાથમાં કરતાલો ખકડાવતા ખકડાવતા ગયા, અતિ આનંદ થયો। સનતકુમારોએ કહ્યું છે, હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિમ તેષામ ભક્તિ સૂત્રોપનંદઃ। સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડી અને એમના હૃદયની અંદર વસે છે, જેમના હૃદયની અંદર ભક્તિનો વાસ છે। નારદજી કહે છે, ના અહમ વસામી વૈકુંઠે ના યોગીનામ હૃદયે ચ। જ્યાં ભક્તોનું હૃદય પ્રસન્ન છે, જે ભગવાનના માટે જીવનને ખર્ચીને બેઠા છે, એના હૃદયની અંદર ભગવાનનો વાસ છે। આવા ઘનશ્યામ શ્યામ વર્ણ પરમાત્મા મનોહર પિતાંબર ધારણ કરી જીવ માત્રનું કલ્યાણ કરે છે। ગમે એવો માણસ હોય ને, 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળે તો એ પવિત્ર થઈ જાય છે। ક્યાં ક્યાં પ્રકારનો માણસ ભગવાનની કથા સાંભળે પવિત્ર થાય, ભાગવતમાં બધાયું છે। સનતકુમારો કહે છે નારદજીને, એમાં અનવાહા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચારણતા વિમાર્ગ ગા ક્રોધાય અગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિનઃ સપતાહ યજ્ઞેન કલો પુનંતિતે। હંમેશા જાત જાતના પાપ કરવા વાળો, નિરંતર દુરાચારમાં તત્પર રહેવા વાળો, હંમેશા અવળા માર્ગે ચાલવા વાળો, ક્રોધાગ્નિથી બળવા વાળો, કુટિલ કામી કળિયુગની અંદર સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। સપ્તાહ યજ્ઞેન કલો પુનંતી તે। બીજો શ્લોક, સત્ય નહીના પિતૃમાત્ર દૃષ્કા સ્પૃષ્ણ કુલાશ્રમ શ્રમ ધર્મ વર્જિતા વેદાંબિકા મત્સરણો અપિ હિંસકા સપ્તાહ યજ્ઞેન કલો પુનંતી તે। સત્યહીન છે, માતા પિતાને નિંદા કરવા વાળો છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મનો જેણે ત્યાગ કર્યો છે, દંભમાં જીવવા વાળો છે, દ્વેષ કરવા વાળો છે, કોઈની હિંસા કરવા વાળો છે, 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને ભગવાનની કથા સાંભળે તો કલિયુગની અંદર એ જીવ પવિત્ર બને છે। વ્યભિચારી છે, પિશાચ જેવું જીવન જીવવા વાળો છે, મદિરાનું પાન, બ્રાહ્મણની હત્યા, સોનાની ચોરી, ગુરુ પત્ની સાથે વ્યભિચાર અને કોઈના વિશ્વાસનો ઘાત કરવો, આ 5 મહાપાપ છે। અને આ 5 મહાપાપ કરવા વાળો માણસ 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળે તો એ પવિત્ર બની જાય છે। હઠપૂર્વક પોતાના મનથી, પોતાના વાણીથી અને શરીરથી જે કાંઈ પાપ થયા હોય છે એ પાપને નષ્ટ કરવા માટે 7 દિવસ સુધી કોઈ ભગવાનની કથાને સાંભળે છે તો 7 દિવસના યજ્ઞથી એ જીવ પવિત્ર બની જાય છે। સપ્તાહ યજ્ઞેન કલો પુનંતી તે। જાણતા અજાણતા, હાલતા ચાલતા, ધ્યાનથી બેધ્યાનથી કોઈ પણ પ્રકારના પાપો થયા હોય એ પાપોને નષ્ટ કરવા માટે ભગવાનની કથા છે। પાપો નષ્ટ થઈ જાય છે અને બધી વસ્તુનો ગુણધર્મ છે, એમ ભગવત નામનો પણ ગુણધર્મ છે,
ગોળ જેમ અંધારામાં ખાવ તો એ ગળો લાગે અને ઘણા બધા પ્રકાશમાં ખાવ તો ગળો લાગે. એવી રીતે ભગવાનનો ગુણધર્મ એ જ છે, જાણતા લ્યો તો ઉદ્ધાર થાય અને અજાણતા લ્યો તો પણ ભગવત નામ જીવનો ઉદ્ધાર કરે છે. નામ સમો વડકો નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક નાશસે, નામે નાશે રોગ, નામ મિલાવે રૂપ કો, જો જન ખોજી હોય વિશ્વાસે હરિ મિલે લોહા કંચન હોય. આ દુનિયામાં જેને જેને નામ લીધા છે ને એના જ નામ રહ્યા છે. આપણે તર્પણ કરવા બેસીએ ને તો ચોથી પેઢીનું નામ આપણને યાદ ન હોય. બ્રાહ્મણ કરાવે, બોલો જોઈએ, હાલો તમારા દાદાનું નામ, એટલે ત્રીજી પેઢી યાદ. પછી કે તેના દાદાનું નામ, મહારાજ હવે નામ આવડતું નથી, તો બ્રાહ્મણ દાદા કે વિષ્ણવે નમઃ કરીને દે પાણી, વાત થાય પૂરી. અને પ્રહલાદ ધ્રુવ વર્ષો પહેલા થઈ ગયા, છતાં પણ આપણે એને યાદ કરીએ છીએ. જ્ઞાનેશ્વર શંકરાચાર્ય મહારાજ મહાપુરુષો વર્ષો પહેલા થયા, એને પણ આપણે યાદ કરીએ છીએ. એવા ઘણા બધા સંપ્રદાયના ઘણા બધા સંતો મહંતો થયા કે જેણે પોતાના જીવનને પરમાત્માના નામમાં ખર્ચી નાખ્યું, તેથી એનું નામ નામ ન રહેતા એનું નામ અમર થઈ ગયું છે. મરવાના બધા છીએ, પણ મરીને જીવી જઈએ એ જિંદગીને શ્રેષ્ઠતમ જિંદગી કહી છે. બની શકે તો કહું છું, બંદા દિલમાં ધરી તને દાજે, મુવા પછી યાદ કરે એવું જીવતર જીવતો જાજે. જગ્યા અહીં મળે કે ન મળે, પણ ઈશ્વરના દરબારમાં આપણી જગ્યા નિશ્ચિત થાય. અને ઘણી કથામાં કહું છું, સામાન્ય એક ધૂપસળી, એક બે અગરબત્તી તમે એક ઓરડામાં જલાવો છો અને એની સુગંધ ચાર ઓરડામાં આવે છે. એક નિર્જીવ અગરબત્તી ભગવાનના નામે એક વખત બળે અને ચાર ઓરડામાં જો સુગંધ આવતી હોય તો એક વખત સજીવ શરીરને ઈશ્વરના નામે સમર્પિત કરી દો તો અનેક જિંદગીની અંદર સુગંધ વ્યાપી જશે. ભક્તિ કરો પાતાળમાં તો પ્રગટ હોય આકાશ, ઓ દાબી દુબી ના રહે કસ્તુરી કી બા. અને શ્રેષ્ઠતમ જિંદગી એ છે, ભગવાને આપણને બનાવ્યા છે. ગોવિંદ દામોદર નો બહુ શુદ્ધ શ્લોક છે, સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહા મળેલા સુખ નો સાર સમજાય જાય તો સુખ જીવન પર્યંત રહે છે. મળેલા શરીર નો સાર સમજાય જાય તો શરીર પણ જીવન પર્યંત રહે છે. મળેલા દુઃખ ને જો સમજી જઈએ તો ક્ષણિક દુઃખ આપણું ખતમ થઈ જાય છે. શાસ્ત્ર સમજાવે છે કે ઈશ્વર તરફથી મળેલું સુખ હંમેશા યાદ રાખો, ભગવાનના ચરણે ધરો. ઈશ્વર તરફથી મળેલું સારું શરીર છે એને ભગવાનના ચરણે ધરો, અને ઈશ્વર તરફથી કદાચ દુઃખ મળ્યું હોય તો દુઃખને પણ ભગવાનના ચરણે ધરી દો. જય નરસિંહ મહેતા માણેક મેતીને પૂછી પૂછી અને કુંવરબાઈનું મામેરું ભરતા હતા. એ નરસિંહ મહેતાને ખબર પડી કે પોતાની પત્નીનું મૃત્યુ થયું છે, તો એ નરસિંહ મહેતા કહે, ભાઈ ભલું થયું, ભાંગી જંજાળ, હે તે ભજસુ શ્રી ગોપાલ, ભાવથી અને ભક્તિથી કહ્યું છે. તેથી જિંદગી ઈશ્વર ચરણે સમર્પિત કરી દેવી. સાત દિવસના યજ્ઞથી ગમે એટલા પ્રકારના આપણા પાપો થયા હોય તો પાપોમાંથી આપણને મુક્તિ મળી જાય છે, કારણ કે ઈશ્વરના નામનો એ જ ગુણધર્મ છે. બીજ ધર્મ હોય ને, એક જ ખેતરમાં તમે ત્રણ બીને વાવો છો, એક જ સવાર સરખું પાણી પાવ છો, એક જ પ્રકારનું એને તમે ખાતર પૂરો છો, પણ શેરડી મીઠી થાય છે, ટમેટું ખાટું થાય છે અને મરચું છે એ તીખું થાય છે. પાણી એક એક જ કૂવાનું પાયું, તમે એને 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 ખાતર પણ એક જ બોરીમાંથી પીરસ્યું છે,
एक ज भूमि छे, एक पानी छे, एक खातर छे, छता आ त्रणना गुणधर्म अलग केम? कारण के शेरडी छे एना बीज नो गुणधर्म मिठास छे, मरचु छे एनो बीज धर्म तीखास छे, अने टमेटु छे एनो बीज धर्म खाटास छे। एम भगवदीय नाम नो पण एक बीज धर्म छे। जाणता लियो के अजाणता लियो, जीव नु कल्याण करवू ये जगत ना नाथ ना नाम नो गुणधर्म छे। વાલ્યા લૂંટવારો હતો, નારદજી મળ્યા અને વાલ્મીકી થયા, પછી નારદજી એ પૂછ્યું તમે રામ રામ રડજો, હવે મને કે રામ રામ રડતા આવડતું નથી, હું તો મરા મરા બોલીશ, કે કાંઈ વાંધો નહીં, મરા મરામાં રામ સમાયેલું હતું, અને ભલે ને ઉલટું મરા મરા બોલ્યા પણ એ વાલિયા વાલ્મીકી બની ગયા, એ મને તમને જીવન જીવવાની કળા શીખડાવી ગયા કે એક વખત ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ઈશ્વર ચરણમાં એક વખત તમારો અનુરાગ જાગી જશે તો તમે શું છો એની તમને ખબર પડી જશે। કોઈ કહે મંદિરે બેઠો, કોઈ કહે આકાશે છે, હું તો કહું છું જીવન દાતા મારા શ્વાસે શ્વાસે છે। તત્ક્ષણાતઃ એક શ્વાસ લીધા પછી એની કૃપા થાય તો બીજો લેવાય, નહીં તો આપણે બધા વાતો કરીએ કઈ હતું નહીં, ખીચડી ખાધી હુતાએ હુતા હવારે ન ઉઠ્યા ગિરિરાત દ્રણકી જાય। ડોક્ટર બેઠા હોય ફરતી બાજુ, એના સ્પેશિયાલિસ્ટ બેઠા હોય, એક ક્ષણ પણ કોઈ આપી શકતું નથી। તેથી જે ક્ષણ આપણે જીવીએ છીએ એ ક્ષણ શ્રેષ્ઠ છે એમ સમજી અને એ ક્ષણને ઈશ્વરના ચરણે સમર્પિત કરો। બને એટલું પ્રભુ નામ લેવાથી કળિયુગની અંદર જીવ પવિત્ર બની જાય છે, સપ્તાહ યજ્ઞથી જીવ પવિત્ર બને એમ અહીંયા સનતકુમારે કહ્યું। અન પછી સનતકુમારે એક દ્રષ્ટાંત આપી અને એક ઇતિહાસ સંભળાવે છે નારદજીને, અને ઇતિહાસ દ્વારા એ કથાને નારદજીની આગળ સનતકુમારોએ ગાય છે। એ કથા આવતીકાલે સવારમાં 8 વાગે મળીએ ત્યારે ગાશું। આવતીકાલે કથાના સમયનો થોડો ફેરફાર થયો છે, સવારે 8 વાગે કથા ચાલુ કરશું અને 11:30 પૂરી કરશું, અને બપોર પછી આપણે કથા 4 વાગે ચાલુ કરશું અને 6:30 પૂરી કરશું। ત્યારે એને અનુરૂપ બધા લોકો સવારમાં વહેલા થોડા, આમ તો ગામડું છે એટલે કઈ વહેલા ઉઠવાનો કોઈ પ્રશ્ન જ નથી, શહેર હોય તો બધા લોકો થોડા મોડા ઉઠતા હોય છે, પણ ગામડામાં તો બધા વહેલા ઉઠી ગયા હોય છે। એથી થોડા વહેલા ઉઠી 7 દિવસ સુધી ભગવાન આપણા ઘરે પધાર્યા છે એ ભાવની સાથે આપણે બધા આવતીકાલે પુનઃ સવારે 8 વાગે મળશું। પહેલા દિવસનું પહેલું પુષ્પ ભગવાન અને સર્વ પૂજનીય અહીંયા સંતોના ચરણમાં નમસ્કાર કરી મારી કથાને અહીંયા પહેલા દિવસની કથાને વિરામ આપું છું। આવતીકાલે પાછા સવારે મળશું, પણ ઉઠતા પહેલા થોડું હરિનામ સ્મરણ કરી અહીં કથાને વિરામ આપું। જય ઘોષ સાથે અહીં કથા વિરામ લે છે શ્રી બાલકૃષ્ણ ભજમન શ્રી રાધે, 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 ભજમન શ્રી ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે।
ભાગવત જી ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. કનુભાઈ આવતીકાલના કાર્યક્રમ વિશે થોડી માહિતી આપશે, ત્યારબાદ આરતી આપણે યજમાન બધા તૈયાર રાખજો. બોલીએ ભાગવત ભગવાન કી જય, બોલીએ ગૌ માત કી જય. નાના આકડિયાની આ પાવન ભૂમિ ઉપર શ્રી કલ્પધેનુ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને નાના આકડિયા ગ્રામ સમસ્ત વતી જે આ ભવ્ય જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે એના વક્તા શાસ્ત્રી શ્રી દીપક દાદા તથા પધારેલા સર્વ સંતો શ્રી સેવાનાથ બાપુ તથા શ્રી નલીન બાપુ તથા સર્વ સંતો શ્રી ગીતા દીદી અને આ કથાના પ્રવાહને વધારે વેગવંતો બનાવનાર સર્વ સાજિંદાઓ, આ કથા સાંભળવા આવેલા સર્વે મહેમાનો, ગ્રામજનો, માતાઓ, બહેનો, સંસ્થાના એક પ્રતિનિધિ તરીકે આપનું શાબ્દિક સ્વાગત કરું છું કે આજના આ પ્રથમ દિવસે આપણે આપે આ પ્રસંગમાં પધારી અને આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે. ગૌસેવાના મુખ્ય ધ્યેયથી અમે જે અભિયાન શરૂ કર્યું છે એમાં આપ સર્વેએ આટલો ઉત્સાહ દાખવો છે એ જ અમારા માટે પ્રાણવાયુ જેવી બાબત છે. ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એટલે બીજું વધારે તો કંઈ નથી કહેતો, પણ એટલું એમ કહું કે જે સેવાની નો પ્રવાહ અમે શરૂ કર્યો છે કે અમારું જે અભિયાન છે કે ગાયને બચાવો અને ગાયની ઉપયોગિતા સાબિત કરો, એમાં આપ સૌ સહભાગી થયા છો એટલે હું આપને સૌને વેલકમ કરું છું. આમ તો આ કથાના સ્ટેપ બાય સ્ટેપ બધા કાર્યક્રમો જે છે એની આપને જાણ છે, કેટલાક કાર્યક્રમોની જેની જાણ નથી એના વિશે જ માત્ર હું આપને કહું છું કે આજે આપણે જોયું હશે કે જે પોથીયાત્રા દરમિયાન બહુ અનેરો ઉત્સાહ હતો અને ઉત્સાહની પાછળનું એ કારણ હતું કે અમે પોથી માટે કોઈ પણ પ્રકારનો ચડાવવો નહોતો કર્યો અને બધાને એ લાભ આપ્યો હતો. આવો જ એક આશય છે અમારો કે દરેક વ્યક્તિ આ પ્રોગ્રામને પોતાનો સમજે. મને ક્યારે એવું ન થવું જોઈએ કે આ
આ હું કરી રહ્યો છું અથવા તો મારા થકી જ ચાલી રહ્યું છે અથવા તો કોઈ પણ ને એવું ન લાગવું જોઈએ કે આ કાર્યક્રમમાં માત્ર હું શ્રોતા છું, એવો થાય નહીં, એવો પ્રોગ્રામ મારે નથી જોઈતો. મારે તો દરેક વ્યક્તિના હૃદયમાં એવી ભાવના ઉત્પન્ન થવી જોઈએ કે આ મારો પોતાનો પ્રોગ્રામ છે અને આ મારા પોતાના ઘરે પ્રસંગ છે. આટલી ઉલટથી હું ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. એટલા માટેનો જ એક કાર્યક્રમ જે છે કે આપણી આરતીનો, દૈનિક આરતીનો જે પ્રોગ્રામ છે એના માટે અમે માત્ર પ્રતીકાત્મક રૂપે 101 રૂપિયા આપ આરતી પેટે રાખેલા છે. દરેક વ્યક્તિઓને આમાં આ આરતીથી આ કથા પોતાની હોવાપણું અનુભવવા માટેનો અમે એક પ્રસંગ પૂરો પાડીએ છીએ. તો અમારે એક વ્યવસ્થાકી સંકલન માટે તમારી યાદી જોઈએ તો આવી આપની જેમની પણ ઈચ્છા હોય એ કાર્યાલય ઉપર આવી અને નોંધાવી જશું તો અમે આગલા દિવસનું આયોજન કરી શકશું. કારણ કે વધુમાં વધુ 25 યુગલોને અમે આ આરતીમાં સામેલ કરી શકીએ એટલી વ્યવસ્થા છે અમારી પાસે. એટલા માટે આપ પોતાનું નામ નોંધાવી જશો અને અમે ક્રમશઃ આ કામને આગળ વધારીશું. સવારે 7 વાગે જે પૂજન થશે આપણું શરૂ, આપણે જે ગૌભૂમિમાં જે સ્થાપન કરેલા છે એનું પૂજન, એના માટેની પણ યાદી. હા, અને સવારની પૂજા વિધિ માટે પણ જે છે જેમને પણ આરતી કરવાની છે સવારની પૂજા વિધિ માટે એ પણ પોતાના નામ નોંધાવી જાય. આ ઉપરાંત જેમને કોઈને પણ ચા પાણી કે શરબતની ઈચ્છા હોય એવા લોકો માટે માત્ર પ્રતીકાત્મક રીતે ચા માટે 500 રૂપિયા અને શરબત માટે 750 રૂપિયા રાખેલા છે. બધાને એવું લાગવું જોઈએ કે આ કાર્યક્રમ અમારો છે એટલા માટે આ પૈસા માત્ર પ્રતીકાત્મક રીતે અમે નોંધીએ છીએ, નહીં કે તમારી પાસેથી કોઈ રકમ પડાવી લેવા માટે. એનાથી તમને પોતાને એવો અહેસાસ થાય કે અમે આ કાર્યક્રમના બહુ સહભાગીદાર છીએ. બસ આટલી લ્યો, આ તો દાદાની કૃપા વરસી ગઈ. કાલે સવારની ચા એમના તરફથી, આપણા મુખ્ય યજમાન છે મીઠાભાઈ વલ્લભભાઈ ડોબરિયા એમના તરફથી મળેલી છે. હવે આવતીકાલની પ્રસાદી જે છે એ ભરતભાઈ ભૂપતભાઈ જાવિયા અને રાજેશભાઈ હંસરાભાઈ કાથરોટિયા એમના તરફથી મળનાર છે. એટલે જે કોઈને પ્રસાદી આપવાની હોય એ પણ કાર્યાલય ઉપર નોંધ કરાવી જાય. હવે ખાસ વિનંતી છે કે બારગામથી પધારેલા જે મહેમાનો હોય એના માટેની અહીંયા ભોજન વ્યવસ્થા રાખેલી છે, ચાહે બપોરનો સમય હોય કે સાંજનો સમય હોય. એટલે કોઈ પણ મહેમાનોને પછી આ એ મહેમાનો જેને હું મહેમાન કહું છું ને એ ભલે તમારા આઈના કોઈના સગા સંબંધી હોય, કોઈ બેન દીકરી હોય કે કોઈ પણ પ્રકારના જેની ઉપર મહેમાનનું લેબલ લાગે છે એ તમામ વ્યક્તિઓએ સ્વૈચ્છિક રીતે આ કાર્યક્રમ પોતાનો છે એવું જો માનતા હોય ને તો એને રસોડે પધારવાનું છે જમવા માટે. આ અમારું નિમંત્રણ છે. કોઈ પણ વ્યક્તિ આ ગામની અંદર રહેતી નથી પણ એ મહેમાન જે છે એ પછી ગમે તે વ્યક્તિ હોય એ બપોરના સમયે અને સાંજના સમયે એમને ફરજિયાતપણે જમવા પધારવાનું જ છે. આ અમારું એક આગ્રહપૂર્વકનું એક નિમંત્રણ છે. એટલે આપના જે પણ મહેમાનો હોય આ ગામના સ્થાનિક રહીશોને હું વિનંતી કરું કે તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય ને તો એમને તમારા ઘરે ન લઈ જજો. એ આ સંસ્થાના મહેમાન છે, આ કાર્યક્રમ